જે ખેતી કરે છે, કોઈ નોકરી કરે છે, કોઈ સ્કૂલ કોલેજમાં ભણે છે, પણ રોજ રાત્રે આ લાલ કલરનો ભેખ પહેરી, હા, 80 વિદ્યાર્થીઓ, 80 અમારા સભ્યો છે, પણ સમય સંજોગો પ્રમાણે 13 તારીખથી કન્ટિન્યુટી અમારો કાર્યક્રમ, એટલે કોઈ ખાજુ માદું થાય અને કોઈકને ઘેર કામે આવે આવે ને, આમ તો 10 દિવસ ભજન કરવા બહુ અઘરા છે, બીજું બધું તમારાથી થાય, પણ ભજન કરવા અઘરા ને, અમારે દિવસે તો ભજન થાય, પણ રાતે ઘર બહાર છોડીને બહાર આવું ને બહુ અઘરી વસ્તુ છે. કુંવારાને કાંઈ વાંધો નથી, પરણેલાને પૂછી જુઓ. તમારા ધર્મપત્ની 3 દાડા રજા આપે તો આવો અમારી સાથે. પણ આ ભજન કરવાનો અમારો ભેગ, અને મિત્રો, આ જયનારાયણ ભજન મંડળ દ્વારા અમારો કદાચ કંઈક ચાર્જના બાને એક નકરો છે, અમારો જે કંઈક ખર્ચ છે આ શાહુથી લઈને, એ કદાચ અમે નકરો લઈએ છીએ, પણ અમારા ભજન દરમિયાન તમને ક્યાંક મોજ આવી ગઈ હોય, કારણ કે આ શિસ્તબદ્ધ મંડળ છે. ઘણી જગ્યાએ ઘોઘરા ખરડતા હશે, ઘણી જગ્યાએ કહેવાય ખંજરી વાગતી હશે, ઘણી જગ્યાએ કરતાલ વાગતી હશે, પણ અહીંયા આગળ ભજન થાય તો આ લોકો દરવાજા બંધ કરી દે આ બાજુવાળા, કારણ કે અવાજ બહુ થાય, ઘણા તો કાનમાં પૂંડા ચાલી દે, અને એમ કે આ ભજન ક્યારે પછે, પણ ખંજરી કેવા તાલમાં વાગે, ઘૂઘરો કેવી રીતે રણકે, એમ કહેવાય કે કરતાલ કેવી રીતે વાગાય, અને ભજનની અંદર કેવી રીતે નાચાય કૂદાય, એના અમે ક્લાસ ખોલ્યા નથી, પણ અમારા ભજન મંડળના આ જોઈને ઘણા બધા એનો ટ્રાય કરે છે, ઘણાને પેર પગમાં ફ્રેક્ચર થઈ ગયાના દાખલા છે, પણ ભગવાન એમને સાજાય કરી દે છે. પણ મિત્રો, આવું અમારું શિસ્તબદ્ધ મંડળ, અને એ મંડળ આજ મુરેકના આંગણે તમને આનંદ કરાવવા માટે આવ્યું છે, ત્યારે અમારી ઓળખ મારા શબ્દોથી થાય એના કરતાં અમારો એક ઇન્ટ્રો આપીએ, આની અંદર તમને બધા જ નમૂના પેશ કરવામાં આવશે, તો અમારું જે મંડળ છે અને એના અમારા સૂત્રધાર અમને બધાને બહુ હાચવી અને લાવે છે. મિત્રો, આમ તો છે ને, આટલા માણા રાખવા ને એટલે દેડકા પકડવા જેવું કામ છે, થાળીમાં દેડકા પકડો ને, બે ભેગા કરો ને, એક ઉલડી જાય, પણ આ બધાને હાચવીને લાવવા, આ હાઈટ જણાને 12 મહિના હાચવવા ને, એ કામ અમારો મનોજ પટેલ કરે છે. એ મનોજભાઈને હું વિનંતી કરું કે આપણા કાર્યક્રમનો ઇન્ટરથી શરૂઆત કરે, એમાં તમામ ભગવાન અને ભગવતીની એમ કહેવાય કે આરજુ અને પ્રાર્થના હશે. અને જે મિત્રો અહીંયા આગળ આવી ગયા છે, એ તમે તમારે જ્યાં જ્યાં જગ્યા મળે ને ત્યાં વહી જવા જ, રાત હે ને, આનંદ આનંદ ને ઉલ્લાસ નિક છે.